વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ 19ની ભયાનકતાને લઈને સમગ્ર વિશ્વને લોકડાઉનના પગલાં લીધા છે. આપણા ભારત દેશમાં પણ આવા કપરા સમયે ગરીબ મજૂર વર્ગ તેમજ જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન રહી જાય તે માટે સરકાર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દિવ્યાંગોના કલ્યાણ અર્થે માનવતાભર્યું કાર્ય ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગો માટેની કીટ વિતરણનો પ્રારંભ કરાયો હતો, જેમાં સુરત રેન્જ IG ડોક્ટર રાજકુમાર પાંડિયન તરફથી 800 કીટ અને મીનુભાઈ અગ્રવાલ તરફથી 300 કીટ આપવામાં આવી હતી. પ્રમુખ શ્રી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સુરત, આજે આહવા ડાંગમાં 1170 દિવ્યાંગ બાળકોને અનાજની કીટ વિતરણ કરવાની છે, જેમાં રેન્જ IG સુરતના ડૉક્ટર રાજકુમાર પાંડ્યન સાહેબે 800 કીટ એમના તરફથી આપવામાં આવી છે અને 400 કીટ સુરતના દાતા શ્રી અગ્રવાલ સાહેબે આપી છે, જેના લઈને આજે RSSના તમામ કાર્યકરો દિવ્યાંગોને ઘેરે ગઈને આ કીટનું વિતરણ કરવાના છે. આ કીટ એટલા માટે દિવ્યાંગોને આપવાની છે કે જેઓ બંને પગે વિકલાંગ છે, લાચાર છે અને એમને કોઈ આપવા જવાનું નથી, ત્યારે એક માનવતાના ધોરણે એમના ઘરમાં એ જમી શકે બે ટાઈમ એટલી આ કીટ આપવાથી એમને જરા રાહત રહેશે. માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીએ નો સંદેશ છે કે આ મારા રાજ્યમાં કોઈ વિકલાંગ વ્યક્તિ આર્થિક સહાય વગર કોઈ ભૂખે ન મરે, એટલા માટે આ સંસ્થાએ આ સુંદર કાર્યનું બીડું ઉપાડ્યું છે. સુરતમાં 900 વિકલાંગોને કીટ વિતરણ કરી અને તાપી જિલ્લામાં 1100 દિવ્યાંગોને પણ કીટનું આયોજન કરવામાં આવ્યું છે અને આહવા ડાંગમાં આજે 1170 એક પણ વિકલાંગ બાકી નથી રહ્યો અને જેના કારણે આ મોટામાં મોટો યશ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ કે સુરત શહેરના IG ડૉક્ટર રાજકુમાર પાંડ્યનને જ્યારે વિનંતી કરી આ પૂરો તમામ વ્યવસ્થા રેન્જ IG તરફથી થઈ છે, જેનો હું વિકલાંગો વતી હૃદયપૂર્વક હું એમનો આભાર માનું છું. પદ્મશ્રી કનુભાઈ ટેલરે જણાવ્યું હતું કે આ લોકડાઉન દરમિયાન કામ ધંધો બંધ હોવાથી અમને અનાજની જરૂરિયાત છે અને ક્યાંય આ લેવા માટે જઈ શકતા નથી. આમ ઘણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને મદદ માટે ફોન કર્યા હતા. ત્યારબાદ અમારા ટ્રસ્ટે નિર્ણય કર્યો કે દિવ્યાંગોના કામ માટે કંઈક કરવું જોઈએ. દિવ્યાંગ બાળકોની સુરત સ્થિત શાળામાં 400 બાળકોને રૂપિયા 2000 ની કીટ અને ભૂતપૂર્વ 300 વિદ્યાર્થીઓ માટે સુરત શહેરના રેન્જ IG
રાજકુમાર પાંડ્યાને અમે વિનંતી કરી એટલે નિસ્વાર્થ ભાવે તન મન અને ધનથી અમારી પડખે રહેવાનું તેમણે વચન આપ્યું છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે સમાજ સુરક્ષા અધિકારી અને RSS ની મદદથી દિવ્યાંગોને ઘરે ઘરે જઈને ચોખા, દાળ, તેલ, ડુંગળી, બટાકા જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ₹1000 ની કીટ આપવામાં આવી હતી. જિલ્લામાં સુરતના ડિસેબલ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ના સંસ્થાપક શ્રી કનુભાઈ ટેલર, પદ્મશ્રી કનુભાઈ ટેલરના માર્ગદર્શન, સૂચન અને પ્રેરણાથી ડાંગ જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓને લગભગ 1200 કીટ આપવા માટેની આપણે વ્યવસ્થા ડાંગ જિલ્લામાં આજે કરી છે. માન્ય કનુભાઈના હસ્તે અને જે એમના કાર્યકર્તાઓને મારફતે આપણે ટોકન રૂપે આ કીટનું વિતરણ કરેલું છે. ડાંગ જિલ્લામાં લગભગ 1163 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓ છે, એના કુટુંબને દરેકની એક એક કીટ સમાજ સુરક્ષા ડિપાર્ટમેન્ટ મારફતે પૂછતા કરવામાં આવશે. અત્યારે જે ડાંગ જિલ્લામાં જે કામગીરી જુદી જુદી સંસ્થાઓ કરેલી છે તેમાં ખાસ કરીને ડિસેબલ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને બીજી જે સંસ્થાઓ જે કામ કરી હતી એના કારણે ડાંગના જે લોકોને રેશન અથવા તો જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે 2 મહિના સુધી ચાલે એટલો જથ્થો ડાંગ જિલ્લામાં મળી રહેલો છે. આ સંસ્થાનું વહીવટી તંત્ર પણ આભાર માને છે. ડાંગ જિલ્લામાં પણ આવા કેટલાક દિવ્યાંગો હશે એમ વિચારી સમાજ સુરક્ષા અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે ડાંગમાં કુલ 1170 દિવ્યાંગોનું લિસ્ટ અમને આપવામાં આવ્યું. ફરી અમે રેન્જ IG રાજકુમાર પાંડ્યાનો સંપર્ક કર્યો અને ડાંગના મારા દિવ્યાંગ ભાઈ બહેનો માટે પણ અનાજ કીટની વિતરણની વ્યવસ્થા કરી દીધી. તમામ દિવ્યાંગો અહીં સુધી અનાજ લેવા આવી શકે તેમ ન હોવાથી સંસ્થાના ટ્રસ્ટી મોહનભાઈ નાયર, વિજયભાઈ ગોસ્વામી, RSS ના સ્વયંસેવકોની મદદથી 3-4 દિવસમાં આ સંવેદ સભર આ કાર્ય પૂર્ણ કરશે. ત્યારબાદ નવસારી અને વલસાડ જિલ્લાના દિવ્યાંગો જેઓ સમાજ સુરક્ષા કચેરીમાં નોંધાય છે તેઓને પણ અનાજની કીટ આપવામાં આવશે. પદ્મશ્રી કનુભાઈ ટેલરે વધુમાં જણાવ્યું હતું કે અનાજની આ કીટ લોકડાઉનના આ સમયમાં સહારો બની પગભર કરશે અને દિવ્યાંગોને દિવસમાં 2 ટાઈમ જમવાનું મળી રહેશે તેવું આ માનવતાભરી સેવા કરવાનું આ સંસ્થાએ નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં સુરતની આ સંસ્થામાં 20,000 જેટલા દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી સમાજના માનભેર જીવન જીવી રહ્યા છે. કોઈ પણ દિવ્યાંગ બાળકને ભણવું હોય કે કોઈ પણ સહાયની જરૂર હોય તેવા દિવ્યાંગ બાળકો માટે ઉમરા સુરત ખાતે આવેલી શાળાનો સંપર્ક કરશો જેમાં તમામ પ્રકારના અભ્યાસ, દવાઓ, રોજગારી, તાલીમ સહિતની જવાબદારી આ સંસ્થાએ લીધેલી છે. રેન્જ IG રાજકુમાર પાંડ્યાનો આ સંસ્થાએ ખૂબ ખૂબ આભાર માન્યો છે. શું નામ તમારું? અશોકભાઈ કસનોતભાઈ જગતાપ. ક્યાં રહેવાનું તમારે? મારું અહીંયા મિશનપાડા. મિશનપાડા ક્યાં આવ્યું? આવા આ તમે જે બોલો છો દર્શકોને ખબર પડી છે તમે ક્યાંથી બોલો છો. આવવામાં આવી શું કરો છો તમે? કામ ધંધોમાં એ હોન્ડાની એજન્સી પર નોકરી કરું. LLB ચાલુ. LLB ભણી ગયો છું. તો આજે આ સુરત રેન્જ પોલીસ તમને રાશનની કીટનું વિતરણ કરવા આવ્યું છે તો કેવું લાગે છે? સારું લાગે છે. એક માનવતાની દ્રષ્ટિએ પોલીસ સ્ટાફ બી આવું ત્યારે મને એટલી એક્સપેક્ટેશન નહીં હતી પણ કર્યું એટલે મારા માટે તો ગર્વની વાત છે કે ગુજરાત પોલીસ આ કરે છે. હું જિગ્નેશ ચૌધરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, આહવા ડાંગ. આજરોજ સુરત રેન્જ IG રાજકુમાર પાંડ્યાન સાહેબ અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ સુરતના સહયોગથી ડાંગ જિલ્લાના કુલ 1170 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું છે અને આજરોજ અમે આ દિવ્યાંગોને આહવા મુકામે ઘરે ઘરે જઈને કીટ વિતરણ કર્યું છે. આ જે કીટનું વિતરણ તમે જે સહયોગ આપ્યો છે રાજકુમાર પાંડ્યાન સાહેબે અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, તો શું કહેવા માગશો તમે? કે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું રાજકુમાર પાંડ્યાન સાહેબનો અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટનો કે તેઓ છેવાડાના જિલ્લા સુધી પહોંચ્યા છે અને છેવાડાના જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓ સુધી એમણે કોરોના વાયરસના લડતના ભાગરૂપે કીટનું વિતરણ માટેનું આયોજન કર્યું છે એ બદલ હું ખૂબ આભાર માનું છું. અચ્છા, તમે એક અધિકારી છો ને અધિકારી તરીકે, સમાજ સુરક્ષા અધિકારી તરીકે જે નાગરિકો છે ને ખાસ કરીને દિવ્યાંગ સમુદાય છે તેને આ લોકડાઉન દરમિયાન શું સંદેશ આપવા માગો છો? હું એટલો જ સંદેશ આપવા માગુ છું કે લોકડાઉન દરમિયાન તમામે તમામ દિવ્યાંગ લાભાર્થીઓ પોતાના ઘરમાં રહે અને જે પણ તકલીફ હોય તો અમારા હેલ્પલાઇન નંબર છે એમાં પોતાનો કંઈક પણ મદદની જરૂર હોય તો એમાં એ હેલ્પલાઇન પર ફોન કરે અને પોતાની મદદ માટે વિનંતી કરશે તો અમે એમને પૂરેપૂરી મદદ પહોંચતી કરીશું. ઘરમાં રહો, સુરક્ષિત રહો. યસ, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું? મારું નામ અરવિંદભાઈ. અરવિંદભાઈ, આ ક્યાંના વતની છો આપ? મૂલચંદ ગામનું.
ઉચ્ચત ગામ ક્યાં આવ્યું? આથી 6-7 કિલોમીટર આમ મૂળ તો આવવામાં આવ્યું ને. એટલે શું કરો છો કામ ધંધો? કામ ધંધો તો ખેતી ને આમ ગેરેજ નું કામ જાણતો છે. હમણાં આજે કીટનું વિતરણ થયું છે, એક દિવ્યાંગ બાળકોની શાળા છે સુરતમાં એ, અને સુરત રેન્જ પોલીસના દ્વારા તમને કીટનું વિતરણ આજે કરી રહ્યા છે, કેવું લાગે છે? સારું છે સાહેબ. આ વસ્તુની જરૂરત હતી તમને? હતી, કામ ધંધો જ નથી કહી તો બધું સામાન ખૂટી ગયેલું સાહેબ. કે ઘરમાં કેટલા લોકો છો તમે? અમે મારા 4 પુત્ર છે, ઘરવાળી છે બસ. મારું નામ કલ્પેશભાઈ રતનભાઈ પવાર, હું જામોની ગામનો છું. આહવા તાલુકો છે મારો અને આહવા વિસ્તારનો ગામડાનો માણસ છું. શું કરો છો કામ ધંધો? કામ ધંધો તો હમણાં કંઈ નથી, હવે તો લોકડાઉન છે એટલે કામ ધંધો તો કંઈ પણ નથી, ઘેરે જ રહું છું. અને આજે આ કીટનું વિતરણ થયું છે, કેવું લાગ્યું તમને? એકદમ સારું લાગ્યું. હા, શું નામ બેન તમારું? મીનાબેન જયવંતભાઈ વાઘમોરે. હા, તો આ કયું ગામ છે તમારું? આહવા. આહવા છે. તો આજે આ કીટનું વિતરણ થઈ રહ્યું છે, તો કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. અચ્છા, તો તમારા ઘરમાં કેટલા પરિવાર, કેટલા લોકો છે? મારા ઘરમાં એક છોકરી, છોકરીનો છોકરો નાનો અને મારો જમાઈ, બસ એટલા જ ને મેં. ઠીક છે, ખૂબ ખૂબ આભાર તમારો. શું નામ તમારું? ગુણેશભાઈ. ગુણેશભાઈ, આ કાંઈ તમારું કાપ રહેવાનું કઈ બાજુ છે? શું કરો છો તમે? ઘરે જ રહો છો? તો આજે આ પોલીસ બધાને લઈને તમારા માટે રાશનની કીટ લાગી છે, લઈ આવ્યા છે, તો કેવું લાગે તમને? સારું લાગે છે. એમને કયા શબ્દોમાં શું આભાર માનશો? આજે અમે કીટ નું વિતરણ કરવા આવ્યા છે, ખ્યાલ છે તને? તને કીટ આપી ને કેવું લાગ્યું તને? સારું લાગ્યું.